साबरकांठा विजयनगर थी महत्वना समाचार। साबरकांठा जिलाना विजयनगर तालुकाना 7 मार्चे जे श्रद्धांजलिनो प्रोग्राम थयो ते पाल अने डढवामां विचार विमर्श करवा जेवो रह्यो हतो। जे 1200 थी वधु आदिवासी भाईओ शहीद थया ते मूळ जगह डढवामां छे, तेने डेढसनिया कूवा नामे ओळखवामां आवे छे। मेन रोड पुलनी बाजूनी नदी तट डढवामां आवे छे। अहींया जे श्रद्धांजलिनो कार्यक्रम आयोजन कर्यो ते आदिवासी समाजना वडीलो युवानो द्वारा सामाजिक कार्यक्रमों आयोजन थयेल हतुं। अहीं सवारना 10 થી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો। બપોર પછી અરવલ્લી અને ખેડબ્રહ્મણા સમાજ હિતેક્ષીઓ ભાઈઓ બહેનો પુષ્પમાળા અર્પણ કરવા આવ્યા હતા। ખેડબ્રહ્મા વિસ્તારમાં આદિવાસી ભાઈઓ સાંસ્કૃતિક પ્રોગ્રામ કરી લોકોને આનંદિત કરી દીધા હતા। સાધના 6 પછી આદિવાસી શિક્ષક એસોસિએશન દ્વારા મીણબત્તી સળગાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। દડવાવથી થોડેક દૂર પાલ ગામમાં પણ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। થોડા વર્ષો પહેલાં પાલ ગામમાં વીરાંજલિની વન જે હનુમાનજીના મંદિરની સામે આવેલ છે ત્યાં પણ 1200 શહીદને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। એના વિશે આદિવાસી સમાજના આગેવાન કાર્યકર્તા સમાજ હિતેશ્યુ સોશિયલ મીડિયામાં લખે છે કે સૌને જોહર, મારે દુઃખ સાથે સમગ્ર આદિવાસી સમાજના તમામ પક્ષના 90% ગુલામીના તમામ કાર્યકર્તાઓથી માંડીને મોટા નેતાઓ આપના પૂર્વજોને આજના દિવસે 100 વર્ષ પહેલાં શહીદ કરી નાખ્યા હતા તેમને શ્રદ્ધાંજલિ આપવા, મૂળ જગ્યાએ આવી શ્રદ્ધાંજલિ આપવાને બદલે પોતાના પક્ષની વાહવાહી કરવા માટે અન્ય જગ્યાએ મોટો સરકારી કાર્યક્રમ કરી આદિવાસીને પૂર્વજોને બલિદાન નામે સરકારે પોતાની વાહવાહી કરવા સિવાય વિશેષ કશું જ કર્યું નથી। પણ દુઃખની વાત એ છે કે જાગૃતિ શિક્ષિત અને સમાજના સમજદાર માણસો પર શહીદોને 100 વર્ષે મૂળ જગ્યાએ આવી શ્રદ્ધાંજલિ આપવાને બદલે બનાવટી જગ્યાએ જઈ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હાજરી આપી આપણા જ અંધભક્તો આપણા પૂર્વજોનું અપમાન કર્યું હોય તેવું લાગી રહ્યું છે। આદિવાસી સમાજ જ્યાં સુધી પક્ષ અને પાર્ટીનો ઝંડો લઈ ફરશે ત્યાં સુધી ગણ્યા ગાંઠ્યા માણસોને વિકાસ સિવાય બાકીનો માત્ર ને માત્ર ગુલામી સિવાય બીજું કશું જ મળે તેમ નથી। આદિવાસી સમાજમાં 90% માયકા ગલ્લા સમાજના નામે ચરી ખાનારા સમાજના ગદ્દારો પ્રકૃતિ માફ નહીં કરે આજના અનુભવે કહું છું। જોહર, હું આરજે નીનામાં પાલ છીતરિયા। સમાજના હિતેશ્યુ સામાજિક કાર્યકર્તા આ પ્રમાણે પોતાના સોશિયલ મીડિયામાં રોષ ઠાલવે છે। આ 1200થી વધુ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોએ પોતાના ઘેર અને શાળાઓમાં નાના મોટા કાર્યક્રમો કરી દીપ અને ફૂલ ચડાવી શહીદોને યાદ કર્યા હતા। આ કાર્યક્રમ સોશિયલ મીડિયા અને અમારી ચેનલો ખૂબ જ એવો સારો પ્રચાર કર્યો હતો જેથી જ્યોતિકા ખરાડી પ્રાઇમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ, ડેમોક્રેટિક પબ્લિક ટીવી, રિપોર્ટર લલિત ડામોર, વિજયનગર તાલુકાના રિપોર્ટર એસોસિએશન પ્રમુખ રશી કટારા આ શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। જે સમાજના આગેવાનો આ કાર્યક્રમે સફળ બનાવ્યો તે અમે રિપોર્ટર ખૂબ ખૂબ આપને અભિનંદન આપીએ છીએ।